હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ટુનું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર ત્રણ જોઈ રહ્યા છીએ બે હજાર ત્રેવીસના નવા અભ્યાસક્રમ મુજબ એક્ઝામ્પલ નંબર છ જોવાનું છે આજે આપણે એમાં ચેપ્ટર નંબર આપણું છે એ ત્રીજું જેનું નામ છે સ્વયં સંતુલિત ખાતાવાહી ચાલો દાખલો શું કહેવા માગે છે જોઈએ નીચેની માહિતી પરથી ત્રીસમી જૂન બે હજાર રોજના આપણે છે એ શું શું દોરવાનું છે આપણે કીધું છે તો કે ખરીદ ખાતાવાહીમાં સામાન્ય ખાતાવાહી હવાલા ખાતું વેચાણ ખાતા વહીમાં સામાન્ય ખાતાવાહી હવાલા ખાતું એટલે અને સામાન્ય ખાતા વહી હવાલામાં આપણે જે છે ખરીદ અને વેચાણ ખાતા વહી હવાલા ખાતું તૈયાર કરવાનું છે માહિતી આપી છે આપણને વિગત રકમ વિગત રકમ એમાં દેવાદારો આપ્યા છે આપણને શરૂઆતના બરાબર છે ઉધાર અને જમા બે બાકી છે બે બાકી શું છે મેં તમને સમજાવેલું છે પછી લેણદારો આપેલા છે બંને બાકીના ઉધાર ખરીદી ઉધાર વેચાણ માલ પરત ઉધાર અને જમા એટલે કે ખરીદ અને વેચાણ પરત આપ્યું છે રોકડ ખરીદી આપ્યું છે લેણદારોને ચૂકવવાની રોકડ દેવાદાર પાસેથી વસૂલ મળેલ હુંડીઓ ન નકારાયેલ હુંડીઓ લેણદાર માટે સ્વીકારેલ હુંડીઓ દેવાદારોને આપેલ વટાવ દેવાદાર પાસેથી મળેલ રોકડ લેણદારો તરફથી મળેલ વટાવ દેવાદારોને આપેલ રોકડ રોકડ વેચાણ ખાલખાદના માંડી હતા તે એ પાસે આપણને દેવાદારોને આપેલ વટાવ પરંતુ પાછળથી નામંજૂર કરેલા હતા તે અને દેવાદારી ખાતાવાહીમાંથી લેણદારની ખાતાવાહીમાં ફેરબદલી આટલી માહિતી આપી છે આપણને અને આપણને ચાર વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની એટલે કે ડ્રો કરવાની કીધી છે જેમાં છે આપણે પહેલાં નંબરમાં ખરીદ ખાતા વહીમાં સામાન્ય ખાતા વહી હવાલા ખાતું અને વેચાણમાં સામાન્ય વહી હવાલા ખાતું બરાબર છે તો મેં ઓલરેડી ડ્રો કરેલા છે બરાબર ચાલો તો ખરીદ ખાતા વહીમાં સામાન્ય ખાતા વહી હવાલા ખાતું આપણે ડ્રો કરશું બરાબર ઉધાર જમા એ આપણે લીધેલું છે વેચાણ ખાતા વહીમાં સામાન્ય ખાતા વહી હવાલા ખાતું ઉધાર જમા ખાતા ખરીદ ખાતા વહી હવાલા ખાતું એ બે સામાન્ય ખાતાવાહીમાં આપણે ખરીદી અને વેચાણના દોરવાના છે ચાલો તો આપણે દાખલાની શરૂઆત કરી દઈ સૌ પ્રથમ આપણે છે એ શું આવવાનું છે તકે ખરીદ ખાતાવાહીમાં સામાન્ય ખાતાવાહી હવાલા ખાતું પહેલાં આપણને દેવાદારો આપ્યા છે અને લેણદારો આપ્યા છે તો પહેલાં તો આપણે સમજવું એ પડે કે દેવાદારો કેમાં આવે અને લેણદારો કેમાં આવે તો સૌ પ્રથમ આપણે ખરીદ ખાતાવાહી ખરીદ ખાતાવાહીમાં સામાન્ય ખાતાવાહી હવાલા ખાતું દોરીએ છીએ ખરીદી કરીએ છીએ ખરીદી કરીએ તો આપણે એક તો ખરીદીની નોંધ કરવી પડે અને બીજા નંબરમાં આપણે છે એ ખરીદી કરીએ તો આપણી પાસે શું આવે તો કે આપણની પાસે જે છે એ લેણદારો આવે અને લેણદારો સાથે આપણે શું ધ્યાનમાં દેવું પડે તો કે લેણદારો સાથે આપણે દેવી હુંડી ધ્યાનમાં દેવી પડે બરાબર છે ખરીદી લેણદારો અને દેવી હુંડી આ ત્રણેય વસ્તુ આપણે ખરીદ ખાતા વહીમાં આવશે અને વેચાણ ખાતા વહીમાં તમને ખબર છે આપણા દેવાદારો આવશે અને આપણે છે એ લેણી હુંડી આવશે આ બે વસ્તુ આપણે આમાં ધ્યાનમાં દેવાની થાય લેણી હુંડી અને દેવાદારો આપણે આમાં ધ્યાનમાં દેવાના થાય અને ખરીદી એમાં લેણદારો અને દેવી હુંડી ધ્યાનમાં દેવાની થાય અને આપણે માત્ર ખરીદી ખાતા વહી અને વેચાણ ખાતા વહી છે એ ડ્રો કરશું અને ઓટોમેટિક તમે જે ઇન્ટ્રોડક્શન વિડીયો જોયો હોય તો આપણે ડાયરેક્ટ છે એની ક્રોસ એન્ટ્રી આપણી ખરીદ હવાલા ખાતામાં અને વેચાણ હવાલા ખાતામાં થઈ જશે બરાબર છે ચાલો તો સૌ પ્રથમ આપણે સામાન્ય ખાતા હોય હવાલા ખાતું છે અને ખરીદી કરીએ છીએ તો ઉધાર ખરીદી ક્યાં આવે એ તમને મને બેને ખબર છે આપણે ઇન્ટ્રોડક્શન વિડીયો જોયો છે તો પહેલાં તારીખ લખી નાખીએ તારીખ છે આપણી ત્રીસમી જૂન તો અહીંયા લખશું આપણે ત્રીસ જૂન ચાલો જૂન એટલે મે અને જૂન છઠ્ઠો માસ અને બે હજાર ત્રેવીસનો યર છે બાકી આગળ લાવ્યા અને અહીંયા આપણે જે છે એ ત્રીસ છ બે હજાર ત્રેવીસ બાકી આગળ લાવ્યા બરાબર અને સૌપ્રથમ પ્રથમ આપણને દેવાદારો આપ્યા છે તો દેવાદારો આપણા ક્યાં હોય તો કે દેવાદારો આપણા વેચાણની ખાતા વહીમાં હોય બરાબર તો વેચાણની ખાતા વહીમાં દેવાદારૂની ઉધાર બાકી આપી છે આપણને બરાબર છે તો સૌ પ્રથમ આપણે અહીંયા તારીખ લખી નાખીએ ત્રીસ છ બે હજાર ત્રેવીસ અને અહીંયા આપણે ત્રીસ છ બે હજાર ત્રેવીસ બરાબર છે હવે બાકી આગળ લાવીએ આવશે ક્યાં સૌ પ્રથમ લેણદારોની જે છે આપણે દેવાદારૂની છે એ ઉધાર બાકી આપેલી છે બરાબર છે દેવાદારોની આપણને ઉધાર બાકી આપી છે એક લાખ પીચોતેર હજાર તો સૌપ્રથમ પ્રથમ આપણે વિચાર એ કરવો પડે બરોબર છે કે આપણે અહીંયા આવશે શું તો કે આ સામાન્ય ખાતા વહી છે અને વેચાણ આપણે ઉધાર કરીએ તો ઉધાર વેચાણ આવે કે તો ઉધાર વેચાણ આવશે અહીંયા બરોબર જમા બાજુ બરાબર છે તો અહીંયા લખશું આપણે ઉધાર વેચાણ બરોબર છે ચાલો અને ઉધાર વેચાણની ઉપર જ આપણે શું આવે તો કે આપણી જે છે એ સામાન્ય બાકી છે આપણી બરોબર છે જે નિયમિત બાકી છે એ આવશે અહીંયા બાકી આગળ લાવ્યા બરાબર છે સામાન્ય ખાતાવાહીમાં ઉધાર વેચાણ મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જ ઓળખવા માટે કહી દીધું હતું કે ઉધાર વેચાણ આપણે જે છે એ અહીંયા આવશે જમા બાજુ બરાબર છે તો અહીંયા આપણે બાકી આવશે એ આપણી જમા બાજુની અહીંયા આવશે તો આપણી પાસે દેવાદારોની ઉધાર બાકી એક લાખ પિચોતેર હજારથી આપણે અહીંયા જમા બાજુ લખશું એક લાખ પીચોતેર હજાર બાકી આગળ લાવ્યા અને એની ક્રોસ એન્ટ્રી સામેની સાઈડ આપણે જે વેચાણ ખાતા વહી હવાલા ખાતું સામાન્ય ખાતા વહીમાં ડ્રો કરીએ છીએ આપણે ત્યાં ઉધાર બાકી દઈશું એટલે કે અહીં લખશું ત્રીસ છ બે હજાર ત્રેવીસ અને એ લખશું અહીંયા બાકી આગળ લાવ્યા ચાલો અને એ આવશે આપણે એક લાખ પીચોતેર હજાર બરાબર છે ચાલો પછી બીજા નંબરમાં દેવાદારોની જમા બાકી છે બરાબર છે અને એ એક છ બે હજાર ત્રેવીસની ત્રણ હજાર બસો એ અનિયમિત બાકી છે તો અનિયમિત બાકી આપણે અહીંયા બાકી આગળ લાવ્યા એની વિરુદ્ધ જેની આપણી છે એ જમા બાકી હતી ત્રણ હજાર બસો એને આપણે અહીંયા ઉધાર બાજુ લખી નાખી ત્રણ હજાર બસો અને એની ક્રૂસ એન્ટ્રી છે આપણે અહીંયા લખશું ત્રીસ છ બે હજાર અને હા એક વસ્તુ છે કે તમે અહીંયા એક છ બે હજાર ત્રેવીસે કરી શકો બરાબર છે એમાં કોઈ ફોટું પડશે નહીં કારણ કે શરૂઆતની બાકી છે બાકી આગળ લાવ્યા પણ આ તો આપણને કીધું છે કે ત્રીસ છ ના રોજ પૂરા થતાં વર્ષ માટે જ આપણે કરીએ છીએ ત્રીસ જૂન ડાયરેક્ટ કરીએ છીએ ત્રીસમી જૂનના રોજ એટલે આપણે અહીંયા ત્રીસમી જૂનના રોજ નોંધ કરી હશે એવું માની અને આપણે જે છે એ અહીંયા લખીએ છીએ બરાબર છે ચાલો આગળ વધીએ દેવાદારોની બે નોંધ થઈ ગઈ પછી લેણદારો એની જમા બાકી છે આપણી પાસે બે લાખ પિંચોતેર હજાર તો એ પણ આપણે જે છે એ લેણદારો ક્યાં આવશે તો કે લેણદારો છે આપણા ખરીદીમાં આવશે અને એ આપણે એની નોંધ કઈ રીતે કરશું તો કે આપણને ખબર છે કે સામાન્ય ખાતા ખરીદી ઉધાર હોય તો અહીંયા લખશું ઉધાર ખરીદી ઉધાર ખરીદી બરાબર અને ઉધાર ખરીદી છે ઈ આપણે અહીંયા આવશે તો એની ઉપર જ આપણી જે છે એ નિયમિત બાકી આવશે નિયમિત બાકી છે આપણી બે લાખ પિચોતેર હજાર ચાલો બે લાખ પિચોતેર હજાર આવી ગઈ આ ચાલો તો બાકી આગળ લાવીએ એની આપણે નોંધ કરી નાખીએ આના સામે બરાબર ત્રીસ છ બે હજાર ત્રેવીસ બરાબર આ ઉધાર આપણે નોંધ કરી દીધો સોરી જમા નોંધ કરશું અહીંયા ત્રીસ છ બે હજાર ત્રેવીસમાં બાકી આગળ લાવ્યા કેટલી આવશે બે લાખ પચોતેર હજાર બરાબર છે ચાલો અને અહીંયા બાકી આગળ લાવ્યા જ આવશે ઉધાર આપણી પાસે બે હજાર છે તો અહીંયા આપણે લખશું બે હજાર ઉધાર ચાલો તો આ ઉધાર નોંધમાં બે હજાર આવી ગયા આપણા બાકી આગળ લાવ્યાના લેણદારો આપણને કીધા છે એ આગળ વધીએ હવે આપણે છે એ દેવાદારો લેણદારો એની બાકીની નોંધ થઈ ગઈ બરાબર છે એટલે બાકી જ આપણે છે સમજવી થોડીક અઘરી હતી કાંઈ નથી ખાલી ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ આપણું કઈ બાજુ આવશે બરોબર છે સામાન્ય ખાતા વહીમાં એ તમારે ધ્યાનમાં દેવાનું છે અને આપણે ઇન્ટ્રોડક્શનમાં સમજી લીધું છે ચાલો તો હવે આપણે આગળ વધીએ ઉધાર ખરીદીને ઉધાર વેચાણ બધું આવે છે તો હવે આપણે જેટલી નોંધ કરીશું એને આપણે અહીંયા લખવું પડશે કે ખરીદ ખાતા વહીમાં નોંધ કરીએ છીએ તો અહીંયા લખશું આપણે ખરીદ ખાતાવાહી હવાલા ખાતે બરાબર છે ચાલો અહીંયા આપણે ખરીદ ખાતાવાહી હવાલા ખાતે કરવું પડશે ખાતાવહી હવાલા ખાતે બરાબર કારણ કે સામાન્ય ખાતાવાહીમાં તો નોંધ કરીએ છીએ પણ જાશે ક્યાં ખરીદ ખાતા વહીના હવાલા ખાતે બરાબર અને આ ખરીદ ખાતા વહીના હવાલા ખાતે આપણે અહીં લખવું પડશે સામાન્ય ખાતા વહીના હવાલા ખાતે અહીં સામાન્ય ખાતા વહી દોરીએ છીએ આપણે તો અહીં લખશું સામાન્ય ખાતા વહી હવાલા ખાતે અહીં આપણે સામાન્ય ખાતા વહી હવાલા ખાતે જેટલી વસ્તુ અહીંયા આવશે એ બધી આપણી સામાન્ય ખાતા વહી હવાલા ખાતે જશે અને એવી જ રીતે અહીંયા આપણે સામાન્ય ખાતા વહી હવાલામાં શું લખશું ક્યાં જવા દઈશું આપણે વેચાણ ખાતા વહીના હવાલામાં અહીં લખશું આપણે વેચાણ ખાતા વહી હવાલા ખાતે અને એ જ વસ્તુ આપણે અહીં લખશું વેચાણ ખાતા વહી હવાલા ખાતે અને અહીંયા આપણે લખશું ક્યાં લઈ જઈએ જઈશ આપણે વેચાણ ખાતા વહીના હવાલામાં ખાતે આપણે સામાન્ય ખાતા વહીમાંથી તો અહીં લખશું આપણે સામાન્ય ખાતા વહી હવાલા ખાતે અને અહીંયા લખશું સામાન્ય ખાતા વહી હવાલા ખાતે હવે આપણે આ ચાર વસ્તુની બાકીની નોંધ થઈ ગઈ છે ઉધાર ખરીદી ઉધાર વેચાણ આ બે વસ્તુ ચાલો તો હવે ઉધાર ખરીદી ક્યાં આવશે તો કે એની તો સર આપણે નોંધ કરી છે એ રહી ઉધાર ખરીદી બે લાખ બાવન હજાર તો લખી નાખો ચાલો બે લાખ બાવન હજાર ચાલો પછી આ ઉધાર ખરીદી છે એની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા થશે બરોબર અહીંયા ઉધાર કરી તો અહીંયા આપણે શું કરશું જમા કરશું ખરીદ ખાતા વહીમાં તો અહીંયા લખશું આપણે ઉધાર ખરીદી બે લાખ બાવન હજાર ચાલો પછી એક જ વસ્તુ હજી એક વસ્તુ તમને કહી દઉં કે આપણે ઉધાર ખરીદી કરીએ મીન્સ કે અહીંયા આપણે જે છે એ આપણા લેણદારોમાં શું કરશે વધારો કરશે બરાબર એટલે કે આ બાજુ જે હશે વધારો આ બાજુ હશે એ ઘટાડો એવી જ રીતે અહીંયા આપણે છે એ આ બાજુ છે એ શું થાશે તો કે અહીંયા ઉધાર વેચાણ છે મીન્સ કે અહીંયા આપણે જે છે વધારો થશે આ બાજુ છે એ આપણા માઇનસનો ઘટાડો થશે જે વધારો થાય આ બાજુ ઘટાડો થાય આ બાજુ એવી જ રીતે વધારો થાય એ આ બાજુ ઘટાડો થાય આ બાજુ મીન્સ કે દેવાદારો લેણદારો કે એમાં કાંઈ વધારો ઘટાડો થાય તો આપણે આવી રીતે સમજી શકશું ઉધાર વેચાણ ઉધાર વેચાણ મીન્સ કે આપણા દેવાદારોમાં વધારો તો ઉધાર વેચાણ આવશે આપણા જમા બાજુ અહીંયા ચાલો તો અહીંયા લખશું આપણે ઉધાર વેચાણ બે લાખ બ્યાસી હજાર તો અહીં લખી નાખશું બે લાખ બ્યાસી હજાર બરાબર છે અને એ જ રીતે સામેની સાઈડ એની ક્રોસ એન્ટ્રી અહીંયા જમા બાજુ થઈ તો અહીંયા આપણે ઉધાર વેચાણની કેટલું છે તો કે બે લાખ બ્યાસી હજાર ચાલો ઉધાર વેચાણ થઈ ગયું વેચાણ માલ પરત વેચાણ માલ પરત છે આપણી પાસે બે હજાર તો માલ પરત છે ઉધાર વેચાણની આપણે શું કરશું તકે એક્ઝેક્ટ ઓપોઝિટ આપણે એની નોંધ કરશું તો અહીંયા આવશે આપણે અહીંયા ઉધાર વેચાણ કર્યું મીન્સ કે આપણે વધારો થતો હતો કેમમાં તકે દેવાદારોમાં બરાબર છે હવે આપણે વેચાણ પરત કરીએ છીએ તો આપણા દેવાદારોમાં શું થશે ઘટાડો થશે તો અહીંયા લખશું આપણે વેચાણ પરત અને અહીંયા આપણો ઘટાડો થશે ચાલો તો વેચાણ પરત છે આપણી પાસે બે હજાર બરાબર ચાલો પછી છે ખરીદ માલ પરત તો ખરીદમાલ પરત અને આની વેચાણ પરતની આપણે નોંધ લઈ દઈએ અહીંયા સામેની સાઈડ જમવા બાજુ વેચાણ પરત બે હજાર ચાલો ખરીદ પરત ખરીદ પરતમાં એવી જ રીતે ખરીદી કરીએ તો આપણે જે છે લેણદારોમાં વધારો થાય પણ જો ખરીદ પરત કરીએ તો લેણદારોમાં ઘટાડો થાય તો અહીંયા આપણે લખશું ખરીદ પરત કેટલી આપેલી છે આપણે ખરીદ પરત કે સાત હજાર અને એની ક્રોસ એન્ટ્રી સામેની સાઈડ ખરીદ માલ પરત બરાબર ઉધાર સાઈડ અહીં જમા થઈ હતી એટલે ઉધાર ખરીદ પરત આપણી પાસે કેટલી છે તો કે સાત હજાર ચાલો પછી રોકડ ખરીદી રોકડ ખરીદીની કોઈ કોઈ નોંધ થાય નહીં બરાબર આપણે ખાલી ઉધારની નોંધ કરીએ છીએ પછી દેવ લેણ લેણદારોને આપેલ અથવા તો ચૂકવેલ રોકડ હવે લેણદારોને આપણે રોકડ ચૂકવીએ છીએ તો લેણદારોમાં થશે ઘટાડો તો લેણદારો ક્યાં આવે લેણદારો આવશે આપણા જે છે એ ખરીદીમાં બરાબર છે તો લેણદારોમાં ઘટાડો થાય એને આપણે રોકડ ચૂકવીએ તો અહીંયા આપણે માઇનસમાં જે છે એ રોકડ ચૂકવણી અથવા તો લેણદારોને રોકડ ચૂકવણી અથવા તો રોકડ બેંક ખાતે લખી નાખશું ચૂકવણી ચાલો એ કેટલી કરીએ છીએ આપણે એક લાખ સત્યાવીસ હજારની બરાબર છે તો અહીં લખશું આપણે એક લાખ સત્યાવીસ હજાર ચાલો પછી એની આ રોકડ ચૂકવણી છે તો એ માઇનસ બાજુ અહીંયા આવ્યું તો એની ક્રોસ એન્ટ્રી આપણે જમા બાજુ હતી તો ઉધાર બાજુ રોકડની ચૂકવણી એક લાખ સત્યાવીસ હજાર પછી આગળ વધીએ દેવાદાર પાસેથી મળેલ હુંડીઓ હવે જો દેવાદાર પાસેથી આપણને હુંડીઓ મળે છે હવે દેવાદાર એટલે કોણ દેવાદાર એટલે જેની પાસે આપણે વેચાણ કર્યું છે જેની પાસેથી આપણે માગીએ છીએ હવે એ આપણને જે છે એ હુંડીઓ મોકલે છે બરોબર છે તો એટલું આપણે જે છે આપણા લેણદારો ઓછા થશે બરોબર છે તો અહીંયા આપણે એને માઇનસની સાઈડ લખશું દેવાદાર પાસેથી મળેલ હુંડી એટલે કે હુંડી મળી ગઈ મીન્સ કે આપણને પૈસા મળી જ હશે એવું આપણે સમજશું આની ક્રૂસ એન્ટ્રી અહીં ઉધારશે તો આ બાજુ જમા થશે મળેલ હુંડી ત્રાણું હજાર આ સિવાય સ્વીકારેલી હુંડી પણ આપણે કહી શકશું એને બરોબર છે ચાલો પછી નકારાયેલ ઊંડી હવે નકારાયેલ ઊંડી પણ કંઈ લેણી કે દેવી તો અહીંયા ઉપર આપણે દેવાદાર પાસેથી મળેલ ઊંડીની વાત થઈ હતી તો એ પૈકીની જ કૂક નકારાયેલી હશે નકારાયેલી હોય તો આપણા લે જે છે દેવાદારોમાં વધારો થશે તો અહીંયા આપણે લખશું નકારાયેલી ઊંડી બરાબર છે અને બે હજાર આપણે અહીંયા લખશું એની ક્રોસ એન્ટ્રી ઉધાર બાજુ નકારાયેલી ઊંડી બે હજાર બરાબર છે ચાલો પછી દેવાદાર પાસેથી સ્વીકારેલ હુંડીઓ સોરી લે લેણદારો પાસેથી સ્વીકારેલ ઊંડીઓ તો લેણદારો પાસેથી આપણે હુંડીઓ સ્વીકારીએ છીએ લેણદારો એટલે કોણ તો કે લેણદારો એટલે જે આપણી પાસેથી માગે છે બરાબર છે અને એની ઊંડીઓ આપણે સ્વીકારી લીધી મીન્સ કે આપણે એને ચૂકવણી કરી દીધી તો એ પણ આપણે માઇનસમાં આવશે તો અહીંયા આવશે સ્વીકારેલી હુંડી બરાબર એ આપણે માઇનસમાં આવશે સ્વીકારેલી હુંડી કેટલી આવશે ચિમોતેર હજાર અને એની ક્રોસ એન્ટ્રી થશે સામેની સાઈડ ઉધાર બાજુ અને એ આવશે આપણે સ્વીકારેલી હુંડી બરાબર છે અને એ આવશે આપણી પાસે ચિમ્મોતેર હજારની સેવન્ટી ફોર થાઉઝન્ડ ચાલો પછી છે દેવાદારોને આપેલ વટાવ હવે દેવાદારોને આપણે વટાવ આપીએ મીન્સ કે આપણી પાસેથી કોક માગીએ છીએ અને એમાંથી આપણે એને વટાવ આપીએ તો દેવાદારોમાં તો ઘટાડો જ થાય બરાબર છે તો અહીંયા આપણે ઘટાડા સાઈડ લખશું દેવાદારને આપેલ વટાવ બરાબર તો આ દેવાદારોનું ખાતું અને અહીંયા આપણે લખશું આપેલ વટાવ અને આપેલ વટાવ કેટલો છે આપણી પાસે તો કે દેવાદારને આપેલ વટાવ છે બે હજાર એકસો એની ક્રોસ એન્ટ્રી આપણે સામાન્ય ખાતાવહીમાં વેચાણ ખાતાવાહીને કરશું તો એ આપણે આપેલ વટાવ ઉધારશે અહીંયા જમા થઈ જશે તો અહીં લખશું આપણે આપેલ વટાવ અને એ થશે બે હજાર એકસોમાં બરાબર છે ચાલો પછી આગળ આપણને આપેલું છે દેવાદારને આપેલ વટાવ થઈ ગયું દેવાદાર પાસેથી મળેલ રોકડ હવે દેવાદાર આપણને રોકડ આપે છે મીન્સ કે દેવાદાર ઓછા થાય છે દેવાદાર ઓછા થાય તો અહીંયા આવશે ઉધાર બાજુ સામાન્ય ખાતાવાહીમાં બરાબર તો અહીંયા આવશે મળેલ રોકડ તો મને મળેલ રોકડ છે આપણી પાસે સિત્યાસી હજાર એટી સેવન થાઉઝન્ડ બરાબર અને એની ક્રૂસ એન્ટ્રી થશે સામેની સાઈડની જમા બાજુ તો અહીંયા આપણે મળેલ રોકડ બરોબર સા વેચાણ ખાતા વહીમાં જમા બાજુ મળેલ રોકડ અને એ આવશે એટી સેવન થાઉઝન્ડ સિત્યાસી હજાર બરાબર છે આગળ વધીએ દેવાદાર પાસેથી મળેલ રોકડનું કામ થઈ ગયું પછી છે લેણદાર તરફથી મળેલ વટાવ હવે લેણદારો આપણને વટાવ આપે છે બરાબર આપણે ખરીદી કરી અને આપણને એમ કે ભાઈ ઓછા આપજો બરાબર છે તો આપણે ઘટાડો થાય છે તો અહીંયા લખશું આપણે લેણદારો પાસેથી મળેલ વટાવ બરાબર અહીંયા આપણે જે છે ઘટાડો થાય છે તો અહીંયા આવશે દસ હજાર અને એની ક્રોસ એન્ટ્રી સામેની સાઈડ મળેલ વટાવ ઉધાર બાજુ અહીં જમા બાજુ કર્યું તો અહીંયા ઉધાર બાજુ કરવું પડે મળેલ વટાવશે દસ હજાર બરાબર છે દેવાદારોને આપેલ રોકડ હવે જો આ વસ્તુ સમજવાની છે દેવાદારોને આપેલ રોકડ હવે દાખલા તરીકે દેવાદારો દેવાદારો કોણ કહેવાય તો કે દેવાદારો એ કે આપણે એની પાસેથી લેવાના હોય ઊંચીના બરોબર છે તો એવી એવા સમયે દેવાદારો જ આપણી પાસેથી માંગવા આવે કે ભાઈ હજી થોડાક દઈ દીઓ બરોબર છે તો એ દેવાદારોને આપેલ રોકડ તો એ આપણે દેવાદારોમાં વધારો કરે છે બરોબર છે તો અહીંયા આપણે લખશું દેવાદારોને આપેલ રોકડ બરાબર છે આપેલ રોકડ છે એ આપણી કેટલી છે બસો પચાસ તો અહીં લખી નાખશું આપણે બસો પચાસ ખબર પડી બરાબર દેવાદારને આપણે રોકડ આપીએમ મીન્સ કે દેવાદાર એક તો આપણી આપણે એની પાસેથી માગતા હતા અને ઉપરથી એની વળી પાછા આપણી પાસેથી પાછા અઢીસો રૂપિયા આવી કે ભાઈ આલું રીક્ષા ના મને દઈ દે બરોબર છે આ માલ તો પહોંચાડવો પડે ઘરે બરાબર ચાલો તો આ વસ્તુ છે આપેલ રોકડ આપણે બસો પચાસ આપણે વધારો થયો એટલે દેવાદારના ખાતામાં એટલે કે સામાન્ય ખાતા વહીમાં દેવાદારના ખાતા વે દેવાદારનું ખાતું કહ્યું કે વેચાણ ખાતા વહી કહ્યું બરાબર એમાં આપણે જમા બાજુ દીધું અને એની ક્રોસ એન્ટ્રી અહીંયા આપણે આપેલ રોકડ બરાબર બસો પચાસ ચાલો આગળ વધીએ આ સિવાય બસો પચાસ છે રોકડ વેચાણ આપ્યું છે ચિમોતેર હજાર પણ રોકડ વેચાણનું આપણે કંઈ નોંધ કરતા નથી પછી જે ઘાલખાદના માંડી વાળિયા ઘાલખાદના માંડીવાડિયા ઘાલખાદ કેના ઉપર હોય તો કે દેવાદાર ઉપર હોય બરોબર અને દેવાદારના ઘખાદ મીન્સ કે હવે આપણે મળવાના નથી તો હવે આપણે એમાં માઇનસ કરશું ઘાલખાદમાં તો અહીંયા લખશું ના માંડવાડા બરોબર છે ઘાલખાદ આપણે કેટલી પડે તો કે ઘાલખાદ પડી છે બે હજાર એકસોની તો અહીંયા લખશું આપણે બે હજાર એકસો આપણે ઘાલખાદના આપણે જે માંડી વાળા છે એ અને એની ક્રોસ એન્ટ્રી અહીંયા ઉઠાર બાજુ સામેની સાઈડ આપણે જમા બાજુ ઘાલખાદ અને એ બે હજાર એકસો આપણે અહીંયા લખી નાખશું ચાલો પછી છે દેવાદારોને આપેલ વટાવ પરંતુ પાછળથી નામજૂર કરેલો હવે જો દેવાદારને વટાવ આપ્યો તો પરંતુ પાછળથી નામજૂર કર્યો મીન્સ કે દેવાદારમાં વધારો કરે છે બરાબર દેવાદારે પેલા વટાવ આપી દીધો તો બરાબર આપણે પણ પછી આપણે એમ કહીએ કે નાના ભાઈ તું તો દઈ દેજો ભાઈ તારા પાસેથી આપણે વટાવ દેવો નથી તને આપણે વટાવને જ દેવું તો અહીંયા આપણે છે એ શું કરશું તો કે ના મંજૂર વટાવ ચાલો તો એ કેટલો છે એક હજાર તો અહીંયા આપણે એક હજાર કરશું દેવાદારમાં વધારો અને એની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા કરશું મંજૂર વટાવ કેટલો છે એક હજાર ચાલો પછી છે દેવાદારની ખાતાવાહીમાંથી લેણદારની ખાતાવાહીમાં ફેરબદલી હવે જો દેવાદારની ખાતાવાહી આ વસ્તુ એક સમજવાની છે કે દેવાદારની ખાતાવાહી છે ફોર એક્ઝામ્પલ આપણો કોઈ દેવાદાર છે બરોબર છે એક્સ અને વાય છે એ આપણો લેણદાર છે બરોબર છે હવે દેવાદાર મારી પાસેથી એક હજાર માગે છે સોરી દેવાદાર પાસેથી હું એક હજાર માગું છું અને લેણદાર મારી પાસેથી એક હજાર રૂપિયા માગે છે તો હું શું કરીશ કે ભાઈ એક્સને હું કહીશ કે ભાઈ વાય મારી પાસેથી માગે છે તું એને દઈ દેજે હું વચ્ચેથી નીકળી જઈશ બરાબર છે એક્સ મને એક્સને મારે મને દેવાના હતા અને વાયને મારે દેવાના હતા બરોબર છે તો હું શું કરીશ કે ભાઈ તમ હામ હામા સમજી લ્યો હું કંઈક જાણતો નથી તો એક્સની ખાતા વહીમાંથી હું શું કરીશ તો કે હવે હું જાણે માગતો નથી તો એને હું માઇનસ કરીશ બરોબર અને વાયની ખાતા વહીમાં હું એમ જ કરીશ કારણ કે એને હવે મારે કાંઈ દેવાનું નથી તો એના ખાતી ખાતા વહીમાંથી હું શું કરીશ માઈનસ કરીશ તો આ બે વસ્તુ શું થશે તો કે દાખલા તરીકે અહીંયા મારી પાસે ખરીદીની નોંધ છે બરાબર અને અહીંયા હું લેણદાર છે મારી પાસે તો લેણદારને હવે હું મારે કાંઈ દેવાનું નથી તો અહીંયા હું લખીશ ફેર બદલી બરાબર કેટલી નથી દેવાની તો કે એક લાખ ચોવીસ હજાર બસો તો એક લાખ ચોવીસ હજાર બસો હું અહીં લખી નાખીશ બરાબર અને હવે હજી મારે અહીંયા આ નહીં નથી દેવાની બરોબર છે તો હવે દેવાદારો એટલે કે મને દેવાના હતા પણ હવે આ વ્યક્તિ મને દેશે નહીં તો અહીંયા હું ફેરબદલી લખી નાખીશ કેટલાની ફેરબદલી કરી હતી મેં તો કે એક લાખ ચોવીસ હજાર બસોની નહીં બરાબર આ બે નોંધામાં થશે બરાબર ફેરબદલીશું હવે આની બેની ક્રોસ એન્ટ્રી આપી દઈએ આપણે સામેની સાઈડ અહીંયા આપણે જમા બાજુ એન્ટ્રી કરી તો અહીંયા આપણે ફેરબદલીની ઉધાર એન્ટ્રી કરીશું એક લાખ ચોવીસ હજાર બસો બરાબર અને અહીંયા ફેરબદલીની ઉધાર એન્ટ્રી કરી હતી તો અહીંયા હું જમા એન્ટ્રી કરીશ ફેરબદલીની ઠેર બદલી કેટલી કરી છે એક લાખ ચોવીસ હજાર બસો ચાલો બધી વસ્તુ ઓલમોસ્ટ થઈ ગઈ છે બરોબર આ છેલ્લો આપણો નોંધ હતી થઈ ગઈ છે હવે આપણે કાંઈ નથી કરવાનું બધી વસ્તુ જોઈ ગઈ છે તો ક્વેશ્ચનને સાઈડમાં રાખી દઈ અને જે છે એ હું કેલ્સી લઈ લઉં આપણે છે એ ખાતા બંધ કરી આપણે માત્ર બે જ ખાતા બંધ કરવાના છે બે તો ઓટોમેટિક થઈ જશે ચાલો તો પહેલાં આપણે આ બાજુનું ટોટલ કરી લઈ બે લાખ પંચોતેર હજાર પ્લસ બે લાખ બાવન હજાર એટલે એ આવશે પાંચ લાખ સત્યાવીસ હજાર ટોટલ બરાબર અને આ બાજુ પાંચ લાખ બનશે નહીં એની મને ખાતરી છે એટલે હું અહીંયા હું ટોટલ લખી નાખું છું પાંચ લાખ સત્યાવીસ હજાર બરાબર છે ચાલો અને અહીંયા હું બે હજાર પ્લસ સાત હજાર પ્લસ એક લાખ સત્યાવીસ હજાર પ્લસ પ્લસ દસ હજાર અને પ્લસ એક લાખ ચોવીસ હજાર બસો બરાબર ત્રણ લાખ ચોમાલીસ હજાર બસો અને એમાંથી હું પાંચ લાખ સત્યાવીસ હજાર છે એ માઇનસ કરના હું એટલે એક લાખ બ્યાસી હજાર આઠસો છે એ મારી આખરની બાકી આવશે તો અહીંયા હું લખી નાખું બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા કેટલી એવી એક લાખ બ્યાસી હજાર આઠસો બરાબર છે ચાલો અને અહીંયા પાંચ લાખ મારા એવાને એવા ચાલો આ બાજુ હું બંધ કરી દઉં બરાબર કારણ કે આની વિરુદ્ધ જ એન્ટ્રી કરી છે આપણે બધી વસ્તુની બરાબર તો ટોટલ એ આપણો અહીંયા એ જ આવશે બરોબર પાંચ લાખ સત્યાવીસ હજાર અને બાકી આગળ લઈ ગયા અહીંયા આપણી જે છે એ ઉધાર બાકી છે તો અહીંયા આપણી જમા બાકી થશે બાકી આગળ લઈ ગયા બરાબર એક લાખ બ્યાસી હજાર આઠસો ડન બરાબર હવે બીજા નંબરની આપણે ખાતા વહીં કરી લઈએ હવે આમાં કઈ બાજુ વધારે આવશે એ મને ખબર નથી પણ છતાંય આપણે જમા બાજુથી સ્ટાર્ટ કરી એક લાખ પિંચોતેર હજાર પ્લસ બે લાખ હજાર પ્લસ બે હજાર પ્લસ બસો પચાસ પ્લસ એક હજાર એટલે ચાર લાખ સાઠ હજાર પચાસ અહીં લખી નાખશું એક વસ્તુ છે કે આપણે અહીંયા શરૂઆતની બાકી છે એક લાખ હજાર કે નિયમિત બાકી છે તો આપણી પાસે આખરની નિયમિત બાકી જ આવશે એટલે આ બાજુનો ટોટલ મોટો હશે એવું સમજી અને આપણે અહીંયા ચાર લાખ સાઠ હજાર બસો ને પચાસ લખી નાખીએ ચાર લાખ સાઠ હજાર બસો ને પચાસ હવે એમાંથી આપણે આ બાજુનું ટોટલ માઇનસ કરી નાખીએ ત્રણ હજાર બસો પ્લસ બે હજાર પ્લસ નવ હજાર સોરી ત્રાણું હજાર પ્લસ બે હજાર એકસો પ્લસ હજાર પ્લસ બે હજાર એકસો પ્લસ એક લાખ ચોવીસ હજાર ચાલો તો ત્રણ લાખ તેર હજાર છસોમાંથી આપણે ચાર લાખ હજાર બસો ને પચાસ માઇનસ કરીએ એટલે આપણી પાસે આવશે એક લાખ હજાર છસો ને પચાસ તો એ આવ આપણી પાસે આવશે અહીંયા આ બાકી આગળ લઈ ગયા એક લાખ છેતાલીસ હજાર પચાસ બરાબર આ આપણી પાસે ત્રીસ છ બે હજાર ત્રેવીસના રોજ બરાબર છે અને આઈએ ત્રીસ છ બે રોજ હવે

તો દાખલો છે એ તમારો માઇનર એવો અધૂરો હોય એવું લાગે અહીંયા તમારે શરૂઆતની બાકી જવા દેવાની છે એક સાત બે હજાર ત્રેવીસના રોજ બાકી આગળ લાવ્યા બરાબર છે એક લાખ બ્યાસી હજાર આઠસો બરાબર છે અને એ જ વસ્તુ અહીંયા કરવાની છે એક સાતના રોજ તમારે બાકી લાવવાની છે એક સાત બે હજાર સોરી અહીં નહીં પણ આપણે નીચે લાવવાની થાય બરાબર ચાલો આ ટોટલ કરીએ ને એને નીચે એક સાત બે હજાર ત્રેવીસ અહીંયા છે એક લાખ બ્યાસી હજાર આઠસો બરાબર અને અહીંયા આપણે બાકી લાવશું બરાબર બાકી આગળ એક સાતના રોજ બે હજાર ત્રેવીસ બાકી આગળ લાવ્યા બરાબર અને એ વસ્તુ છે આપણી પાસે એક લાખ બ્યાસી હજાર આઠસો અને એવી જ રીતે આપણે અહીંયા લખશું બાકી આગળ લાવ્યા બરાબર છે એક સાત ત્રેવીસના રોજ બાકી આગળ લાવ્યા કેટલી છે એક લાખ છેતાલીસ હજાર ચારસો ને છસોને પચાસ એક લાખ છેતાલીસ હજાર પચાસ ચાલો અને અહીંયા આપણે એક સાતના રોજ બાકી લાવશું એક સાત બે હજાર ત્રેવીસ બરાબર બાકી આગળ લાવ્યા એ આવશે એક લાખ છેતાલીસ હજાર પચાસ ચાલો આ થઈ ગયો આપણો જે છે એક્ઝામ્પલ નંબર સિક્સ આમાં આપણે જે છે એ હવાલા નોંધ કરવાની કીધી હતી પણ હવાલા નોંધ જે છે એ મેં કરાવી નથી બરાબર જો તમારે હવાલો નોંધ કરવી હોય તો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ શકશો અને ખતમણી ઉપરથી તમે આમ નોંધ પણ કરી શકશો બરાબર છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે થેન્ક યુ